ઇન્ડિયા પ્રીમિયર લીગ શરૂ થઈ ગઈ છે અને ક્રિકેટ રસિકોની સાથે સાથે સટોડિયા પણ હવે સક્રિય થઈ ગયા છે. તેથરાત પોલીસે મોબાઈલ પર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે આઈપીએલ ચાલી રહી છે અને આઈપીએલના શોખીન જીવડાઓ મોબાઈલ પર સટ્ટો પણ રમતો હોવાની વારંવાર ફરિયાદો સામે આવે છે. ત્યારે થરા પોલીસે મોબાઈલ પર સટ્ટો રમતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. શનિવારે રાત્રે દુબઈમાં ચાલી રહેલી ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચેની મેચમાં થરા ખાતે આવેલી મીરાંબિકા સોસાયટીમાં રહેતો દિનેશ ઠક્કર નામનો શખ્સ મોબાઈલ પર સટ્ટો રમી રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા આ શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે આ શખ્સ પાસેથી 62,600નું મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી જાણે નામ માત્રની હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં બનાસકાંઠા જિલ્લામાં અનેક સટ્ટોડિયાઓ સક્રિય છે અને હવે તે આઈડીના માધ્યમથી સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યા છે, એટલે કે સટ્ટોડિયાઓ પણ હવે ડિજિટલ થઈ ગયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાયબર સેલે આ બાબતે સક્રિય બનવાની જરૂર છે તો જિલ્લામાંથી મોટું સટ્ટાનું નેટવર્ક બહાર આવી શકે તેમ છે. પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં બનાસકાંઠા જિલ્લા પોલીસનું સાયબર સેલ નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે.